કેમ છો બાળકો? નમસ્તે, મજામાં છો ને બધા? સરસ, ઉત્તરાયણમાં મજા આવી બધાને? હા, સરસ. તો હવે આપણે પાછું ભણવાનું ચાલુ કરશું. તો મોટી બુકમાં ગયા વિડીયોમાં 6 અને 7 જોયા હતા, તો આજે હવે વિષય અંગ્રેજી ભણીશું આપણે. એમાં એફ અને જી શીખીશું. તો એફ ફોર શું થાય? ફ્રોક થાય. એફ ફોર ફેન પણ થાય. એફ ફોર ફિશ પણ થાય. તો પછી એફ ફોર ફ્રોક. ફ્રોક એટલે શું થાય? જબલું. પછી અહીં શું આપેલું છે? એફ આપેલું છે. એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. બહારનો નીકળે એમ સરસ રીતે આવી રીતે રંગ પૂરવાનો છે. પેન્સિલ કલર અથવા મીણિયા કલર જ રંગ પૂરવામાં લેવાના છે. કોઈ સ્કેચપેન કલરનો ઉપયોગ કરવાનો નથી. જો સ્કેચપેન કલર વાપરી તો આપણી બુક ખરાબ થઈ જાય, અંદર છપાય કલર. આ કલર છે એ પાછળના પેજમાં છપાય નહીં, એટલે બને ત્યાં સુધી પેન્સિલ કલર અથવા મીણિયા કલર જ વાપરવાના છે. આમ બહારનો નીકળે એવી રીતે એફ ફોર ફેન છે એ લખવાનું, સોરી, કલર પૂરવાનો છે. હવે નીચે જુઓ, અહીંયા એફ છે એ ડોટક લાઇનમાં આપેલા છે, તો અહીંયા ઘૂંટવાના છે. તો બોલતું જવાનું ને લખતું જવાનું. એફ ફોર ફેન. અહીંયા આપણને ફ્રોક આપેલું છે, તો આપણે એફ ફોર ફ્રોક બોલીશું. એફ ફોર ફ્રોક. 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 આમ સરસ રીતે લખવાના છે. બહારનું નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ રીતે આવી રીતે 2 લાઇન લખવાની છે. ત્રીજી લાઇન છે ત્યાંય ઘૂંટવાના જ છે. બોલતું જવાનું, લખતું જવાનું. એફ ફોર ફેન. એફ ફોર ફેન. હવે નીચે જુઓ, અહીંયા તમારે લખવાના છે. તો પહેલાં આમ સીધી લાઇન કરવાની, 3 ટપકા છે એ જોડી દેવાના છે. પછી આડી લાઇન કરવાની ને પછી અહીંયા એફ. બોલતું જવાનું. એફ ફોર ફેન. એફ ફોર ફેન. એફ ફોર. આપણે ફ્રોક છે એટલે ફ્રોક જ બોલીશું. એફ ફોર ફ્રોક. એફ ફોર ફ્રોક. એફ ફોર ફ્રોક. આવી રીતે સરસ મજાના એફ ફોર ફેન છે એ લખી લેવાના છે. હવે નીચે જુઓ, એલ્ફાબેટ્સ એફ ફરતે વર્તુળ કરો. હવે અહીંયા કેટલાક મૂળાક્ષર આપેલા છે એમાં એફ ફરતે વર્તુળ કરવાનું છે. તો આ એફ છે તો અહીંયા વર્તુળ કરીશું. પછી અહીંયા એફ એલ તો એફ અહીંયા છે તો અહીંયા વર્તુળ કરશું. પછી એફ અહીંયા છે તો અહીંયા કરશું. અને બીજે ક્યાં છે? અહીંયા છે તો અહીંયા વર્તુળ કરશું. તો પછી હવે ની બાજુમાં જુઓ, ભોલું એફ કરતાં ક્યાંક ક્યાંક લીટીઓ દોરવાનું ભૂલી જ ગયો છે. તમે હોશિયાર છો, યોગ્ય જગ્યાએ લીટી દોરી એફ પૂર્ણ કરો. હવે અહીંયા કણે ભોલું અહીંયા 2 લીટી કરી છે, તો હજી એફ અધૂરો છે. તો આપણે અહીંયા સીધી લીટી કરી દઈએ તો એફ પૂરો થઈ જાય. હવે અહીંયા લીટી બાકી રાખી છે ભોલુએ, તો કરી તો આપણે એફ પૂરો થઈ જાય. પછી આમાં ઉપર છે, પછી અહીંયા સીધી લીટી છે, તો અહીંયા ઉપર લીટી કરીશું ને વચ્ચે લીટી કરીશું. પછી અહીંયા વચ્ચે ઉપર અને અહીંયા તો સીધી લીટી કરીશું તો એફ પૂરો થઈ જાય. પછી અહીંયા ઉપર જ લીટી આપેલી છે, તો પહેલાં સીધી લીટી કરવાની, પછી આમ કરવાનું. અહીંયા ઉપર લીટી કરવાની. પછી નીચે જુઓ, નીચે વચ્ચે લીટી કરશું એટલે એફ પૂરો થઈ જશે. પછી ઉપર સીધી લીટી કરવાની. પછી આ એફમાં ઉપર પણ લીટી કરવાની અને વચ્ચે પણ કરવાની, ત્યારે એફ પૂરો થશે. પછી આ એમાં ઉપર કરવાની છે, પછી અહીંયા સીધી લીટી કરવાની છે અને વચ્ચે કરવાની છે. પછી અહીંયા એફ પૂરો કરવા એ વચ્ચે લીટી કરી તો એફ પૂરો થઈ જાય. હવે અહીંયા કણે તો અહીંયા વચ્ચે કરવું પડશે. હવે બાજુના પેજમાં જુઓ, એલ્ફાબેટ્સ જી બોલો, ઘૂંટો અને લખો. હવે આપણે જી ફોર ગન છે એ શીખવાનો છે. જી ફોર ગોટ. ગોટ એટલે શું થાય? બકરી. તો જી ફોર ગન પણ થાય. જી ફોર ગેટ પણ થાય.
ઘણા બધા થાય, જીથી જી સ્પેલિંગ શરૂ થતો હોય એ આપણે લખી શકાય. તો અહીંયા જી ફોરગન છે એમાં સરસ રીતે રંગ પૂરવાનો છે, બહાર ન નીકળે. કેવો રંગ પૂરવાનો બાળકો? પેન્સિલ કલર અથવા મીણિયા કલર, તમને મનપસંદ હોય એવો રંગ પૂરવાનો છે. ગમે તેવો રંગ પૂરી શકો તમે, પણ બહાર ન નીકળે એનું ધ્યાન રાખવાનું છે. જી ફોર ગન પણ થાય એટલે બોલવાનું છે, જી ફોર ગોઠ થાય, જી ફોર બીજું શું શું થાય? ગોલ્ડ થાય, જી ફોર ગ્રેપ્સ પણ થાય. આવડે બધાને બોલતા, પછી બોલી બોલતું જવાનું ને આમાં રંગ પણ પૂરતો જવાનો, એટલે બધાને અલગ અલગ મિનિંગ હોય યાદ રહી જાય. આવી રીતે સરસ રંગ પૂરી લેવાનો છે. હવે નીચે જી ફોર ગન છે એ ઘૂંટવાના છે, જી ફોર ગોટ આવી રીતે ઘૂંટવાનું, જી ફોર ગોટ, 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 જી ફોર ગોટ. આવી રીતે બહારનો નીકળે એમ સરસ રીતે બધી લાઈન ઘૂંટવાની છે. આવી રીતે બે લાઈન ઘૂંટાઈ જાય પછી હવે અહીંયા ત્રીજી લાઈન ઘૂંટવાની છે, જી ફોર ગન, જી ફોર ગ્રેપ્સ થાય, જી ફોર ગોઠ થાય. થાય ને બાળકો? તમારે સરસ રીતે જી કરવાનો છે. આવડે બધાને જી ફોર ગન કરતા તો સરસ રીતે થઈ જાય. અને પહેલી એબીસીડી છે એ ફોર લાઇનમાં પહેલાં બીજા ખાનામાં, એટલે કે આ ખાનામાં આવે તો એમાં જ કરવાનું છે, કોઈ ત્રીજા ખાનામાં જવા દેવાનું નથી. નાના પણ નથી કરવાના અને મોટા પણ કરવાના નથી, બરાબર આ પહેલાં બે ખાનામાં આવે એવી રીતે જ બનાવવાના છે. આ રીતે સરસ મજાના જી ફોર ગન છે એ લખી લેવાના છે. જો મેં કેવી રીતે લખ્યું છે એવી જ રીતે તમારે લખવાનું છે. હવે નીચે જુઓ, આલ્ફાબેટ્સ જી ફરતે વર્તુળ કરો, તો જી ફરતે વર્તુળ કરવાનો છે. તો આ જી છે તો એની ફરતે વર્તુળ કરવાનું. પછી આ ચાર મૂળાક્ષર છે એમાંથી જી કયો છે? પહેલો છે, તો એમાં વર્તુળ કરવાનું. પછી કયા છે? જી છેલ્લે છે તો અહીંયા વર્તુળ કરીશું. પછી કે આઈ એન જી જી અહીંયા છે તો અહીંયા વર્તુળ કરશું. હવે પાછા આપણે એફ વાળું કર્યું હતું એવી જ રીતે જી વાળું છે. ભોલું જી લખતા ક્યાંક ક્યાંક લીટીઓ દોરવાનું ભૂલી જ ગયો છે, તમે હોશિયાર છો તો યોગ્ય જગ્યાએ લીટી દોરી જી પૂર્ણ કરો. હવે અહીંયા એફ જેમ પૂર્ણ કર્યો એમ જી પૂર્ણ કરવા, તો આવી રીતે આપેલું છે તો આમ કરી તો જી પૂરો થઈ જાય. પછી હવે આમ કરીને આટલે કરી તો જી પૂરો થઈ જાય. સરસ, તો આ જી આટલો અધૂરો છે તો અહીંથી આમ પૂર્ણ કરવાનો છે. પછી અહીંયા શું કરશું બાળકો? તો અહીંથી સ્ટાર્ટ કરી આમ કરશું અને આમ લીટી કરશું તો જી ફોર ગન પૂરો થઈ જશે. પછી હવે શું કરશું? અહીંથી એટલે ઉપર જઈને આવી રીતે શેપ લેશું એટલે જી પૂરો થઈ જશે. પછી અહીંયા થઈ જ ગયો. પછી હવે અહીંયા જોવાનું છે, બધાએ ફરજિયાત ફોર લાઇનમાં જ લખવાનું છે, એનું ભૂલાય ને એ ખાસ ધ્યાન રાખજો. તો જી ફોર ગન, તો અહીંયા જી ફોર ગન આમ કરશું, તો અહીંયા જી ફોર ગન છે આમ કરશું, તો અહીંયા જી ફોર ગન ક્યાં કરશું? આમ કરીને તો આમ લીટી આપેલી જ છે, તો અહીંયા આમ કરીને આમ કરશું એટલે થઈ ગયો જી ફોર ગન. હવે આમ કરીને આપ શેપ કરશું એટલે જી ફોર ગન પૂરો થઈ ગયો. આમ કરીને
થઈ ગયો જી ફોર ગન. હવે પાછળ જુઓ, પાછળ પણ એફ ફોર ફેન આપેલો છે, તો તમારે એફ ફોર ફેન આયા છે આ રંગ પૂરવાનો છે, અને અહીંયા મેં આગળ જેમ લખતા શીખવાડ્યું એમ ફોર લાઇનની બુકમાં આમાં લખવાનું છે વ્યવસ્થિત રીતે ફોર લાઇનમાં જ. હવે નીચે જુઓ, મુખપાઠ છે એફ ફોર ફ્રોક, એફ ફોર ફ્લેગ, એફ ફોર ફ્રૂટ, એફ ફોર ફિશ, એટલે આટલા આટલા થાય. એફ ફોર, એફ ફોર ફ્રોક પણ થાય, એફ ફોર, એફ ફોર ફ્લેગ પણ થાય, એફ ફોર ફ્રૂટ પણ થાય, એફ ફોર ફિશ પણ થાય. હવે નીચેના એલ્ફાબેટ્સમાંથી એફ શોધી એફ ઉપર રાઉન્ડ કરવાનો છે, તો આ એફ છે તો એની ઉપર આ રાઉન્ડ કરશું, આ ઈ છે આ શું એફ છે તો એની ઉપર કરશું રાઉન્ડ, પછી અહીંયા છે તો અહીંયા રાઉન્ડ બનાવવાનું, પછી અહીંયા એફ છે તો અહીંયા રાઉન્ડ બનાવશું, પછી ક્યાં છે એફ, હજી અહીંયા છે, બીજે ક્યાં છે એફ દેખાય છે નીચે, સરસ અહીંયા, તો અહીંયા રાઉન્ડ કરશું, એફ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું, બીજે ક્યાં એફ છે, અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. હવે છે કંઈ બાકી એફ નથી, તો સરસ. હવે બાજુના પેજ ઉપર, બાજુના પેજ ઉપર પણ જી ફોર ગન જ આપેલું છે, તો જી ફોર અહીંયા અહીંયા ગ્વાવા આપેલું છે, તો ગ્વાવા છે, ગાર્લિક છે, તો તમારે અહીંયા જી ફોર ગન છે એમાં રંગ પૂરવાનો છે, અહીંયા સરસ રીતે જી ફોર ગન લખવાના છે. હવે નીચે મુખપાઠ છે જી ફોર ગોટ, જી ફોર ગ્વાવા, જી ફોર ગાર્લિક, જી ફોર ગર્લ્સ, આટલા બધા જી ફોર બોલાય. એવું નહીં કે જી ફોર ગન જ બોલાય કે જી ફોર ગેટ જ બોલાય, જીથી જી સ્પેલિંગ શરૂ થતો હોય એ બધાય લઈ શકાય. નીચેના આલ્ફાબેટ્સમાંથી જી શોથી જી પર રાઉન્ડ કરો. હવે જી શોથી રાઉન્ડ કરવાનો છે, તો આ જી છે તો અહીંયા રાઉન્ડ કરશો, બીજે ક્યાં છે અહીંયા તો અહીંયા રાઉન્ડ બનાવવાનો, બીજે ક્યાં છે અહીંયા તો અહીંયા રાઉન્ડ બનાવવાનો, પછી અહીંયા છે તો અહીંયા રાઉન્ડ બનાવશું, પછી જી ક્યાં છે અહીંયા છે તો અહીંયા રાઉન્ડ બનાવશું, પછી ક્યાં છે જી તો અહીંયા છે તો અહીંયા રાઉન્ડ બનાવશું, બીજે ક્યાં છે જી અહીંયા છે તો અહીંયા બનાવશું. હવે ક્યાંય બાકી છે જો જોઈની રાતે બાળકો, છે બાકી ક્યાંય, એક છે હજી, તો અહીંયા રાઉન્ડ કરવાનો છે. તો તમારે હોમવર્કમાં બાળકો બે પેજ છે ક્લાસવર્કના છે અને બે પેજ છે હોમવર્કમાં, તો અત્યારે સ્કૂલ બંધ છે એટલે તમારે ચારેય પેજ ઘરે લખી લેવાના છે. તો આગળ આપણે હવે આવતા વિડીયોમાં જોશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.